જોશો એટલે મોઢામાં પાણી આવી ગયું છે, કે ચાટ વસ્તુ દેવી છે કે તમે જોવો એટલે મોઢામાં પાણી આવી જ જાય. હેલો ગાઈસ, યોગીરાજ જીરો, વેલકમ બેક ટુ અવર ટ્રીપિંગ ફૂડી યુટ્યુબ ચેનલ. તો તમને એમ લાગ્યું છે અહીંયા કેમ બેઠા છે? તો આજે આપણે છે ને ચાટની ટૂરમાં નીકળવાના છીએ. તો ચાટમાં છે ને તમે જનરલી ઇન્ડિયામાં જોવા જાઓ ને તો 1000+ છે ને જુદી જુદી ટાઈપની વેરાયટી મળતી હોય છે ચાટ. તો આજે છે ને આપણે ભાવનગરમાં જે જુદી જુદી જગ્યાએ સારી સારી ચાટ મળે છે ને એ જગ્યા આપણે વિઝિટ કરવાની છે, અને ચાટમાં આપણે છે ને દહીપુરી બધી જેટલી જુદી જુદી જગ્યાએ મળે છે એ ટ્રાય કરવાના છે. જો તમને આવા જ વિડીયો જોવાનું પસંદ હોય ને તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમે તમારી માટે આવા જ નવા નવા વિડીયો લાવતા રહેતા હોઈએ છીએ. પહેલું લોકેશન છે મિલા પાર્લર, જે ઘોઘા ગેટ પોલીસ ચોકીની બરોબર પાછળ આવેલું છે. રિફ્રેશમેન્ટ થઈ ગયો. ચાટ નો ઉપયોગ છે ને બધાને જમવાનામાં છે ને ડાયજેશન માટે થતો હતો, કેમ કે ચાટ વસ્તુ દેવી છે, તમે ખાવ ને એટલે એકદમ ડાયજેસ્ટ થઈ જાય. એકદમ છે ને સ્પાઇસી પણ નથી અને કહેવાય ને એકદમ ચટપટી છે. એટલે ચાટ તો બધાની ફેવરિટ હશે જ તે, એમાંય તે દહીપુરી મળી જાય એટલે તો વાત જ અલગ કહેવાય. તો આપણું બીજું લોકેશન છે પપ્પુભાઈ પાણીપુરી વાળા, જે બીએમસી ઓફિસની સામે આવેલું છે. પપ્પુભાઈની આવી ગઈ છે દહીપુરી, જોઈ લો. તમે જોશો એટલે મોઢામાં પાણી આવી ગયું છે, કેમ કે ચાટ વસ્તુ દેવી છે કે તમે જોવો એટલે મોઢામાં પાણી આવી જ જાય. તો ફટાફટ ટ્રાય કરવી કેવી છે. અને પ્રાઇસ હું તમને કહી દઉં, તો આની પ્રાઇસ છે ને 50 રૂપિયા છે. એમાં 7 પૂરી આવી છે. અહીંયા છે ને ચટણીનો ટેસ્ટ વધારે આવે છે, દહીંનો ટેસ્ટ ઓછો આવે છે, અને પૂરી છે ને એકદમ ક્રિસ્પી છે. એટલે આવશે મજા જમવાની, ચાટ ખાવ એટલે મજા જ આવ્યા લાગે. મસ્ટ રેકમેન્ડેડ, ટ્રાય કરવા જેવી છે. તો આપણું ત્રીજું લોકેશન છે ફૂડ પોઈન્ટ, જે રૂપાણી સર્કલ પાસે આવેલું છે.
આપણે ત્રીજું લોકેશન ફૂડ પોઈન્ટમાં આવી ગયેલા છે. ત્યાં તમે છે ને દહીપુરીની પ્રાઇસ 80 રૂપિયા છે. હવે કેમ કે પ્રાઇસ વધી છે એ મુજબ જુઓ તમે દહીંની ક્વોન્ટિટી. આપણે જે પહેલી બે જગ્યાએ ખાધી એની જગ્યાએ દહીં જુઓ તમે, તમને પૂરી દેખાશે જ નહીં, દહીં જ દેખાશે અને ઉપર જે છે એ સેવ દેખાય છે. તો ચાલો ફટાફટ ટ્રાય કરીશું. અહીંયા છે ને દહીં પણ એકદમ ઠંડુ છે અને પૂરી છે ને એકદમ ક્રિસ્પી છે. અહીંયા છે ને ચટણીનો ટેસ્ટ પણ છે ને એકદમ ડિફરન્ટ છે અને પૂરીની સાઈઝ છે ને એ પણ મોટી છે અને દહીં છે ને કહેવાય ને એકદમ છે ને ઠંડુ છે એટલે છે ને ખાવાની વધારે મજા આવે છે. આ જગ્યાએ છે ને થોડી પ્રાઇસ વધારે છે, 80 રૂપિયા છે. કેમ કે પ્રાઇસ વધારે છે ને એ મુજબ છે ને ક્વોલિટી અને સ્વાદ બંને વસ્તુ સારા છે. તો ચોક્કસથી તમે આ જગ્યાએ આવી શકો છો. ચોથા લોકેશન સરદારનગર આવી ગયેલા છે. તો સરદારનગરથી જકાતનગર સાઈડ જવાનો રોડ છે ને એક્ઝેક્ટ છે ને તમારે ખૂણા ઉપર જ છે દહીપુરીવાળા અને શરદ ચાટ પૂરી છે. ચોથી જગ્યાની દહીપુરી આવી ગઈ છે, શરદની આપણે મગાવેલી છે. અહીંની પ્રાઇસ 50 રૂપિયા છે. દહીં તો અહીંયા તે છે ને દહીંની ક્વોન્ટિટી વધારે આવેલી છે અને ચટણી પણ વધારે નાખેલી છે. તો ચાલો ટ્રાય કરી દઈએ કેવી છે. અહીંયા દહીંની થિકનેસ છે ને વધારે છે બધા કરતાં અને જે ટેસ્ટ આવે છે એકદમ પ્રોપર આવે છે. કેમ કે નથી અહીંયા દહીં વધારે કે નથી ચટણી વધારે, એકદમ વ્યવસ્થિત રીતની નાખેલી છે અને જે ગ્રીન ચટણી છે એ પણ માફક છે, એટલે બહુ તીખી પણ નથી. એટલે અહીંયા પણ આ જગ્યા પણ રેકમેન્ડેડ છે, આવી શકો છો. અહીંયા છે ને 50 રૂપિયામાં છે ને પ્રાઇસની સાપેક્ષે ટેસ્ટ બહુ સારો છે. 50 રૂપિયામાં તો બહુ સારી કહેવાય, એટલે મસ્ટ રેકમેન્ડેડ છે. જેને બજેટ ફ્રેન્ડલી ખાવી હોય ને ચોક્કસ તમે અહીંયા તો આવી જ શકો છો. અને આપણું પાંચમું લોકેશન છે રાજપાણીપુરી, જે યુનિવર્સિટીના ગેટની સામે વાઘવાડી રોડ પર આવેલું છે. દહીપુરી બનાવી દેજો. આમાં છે ને પ્રાઇસ 90 રૂપિયા છે, પણ વસ્તુ તમે જોવો ને તો આપણે જેટલી જગ્યાએ ખાધી એની અંદર સૌથી વધારે નાખેલી છે. જો પૌવા છે બરાબર, સિંગ ભજીયા છે, ચણાની દાળ છે, ઉપરથી દાણામાં દાણા છે અને કહેવાય ને કે ફરાળી ચેવડો પણ છે, બધી વસ્તુ નાખેલી છે. તો ચાલો આપણે આટલી બધી વસ્તુ તો નાખી પણ ટેસ્ટ કેવો છે
એ ટ્રાય કર્યું. તો પહેલાં છે ને બીજું બધું આપણે છે ને સાઈડ માની ખાલી એકલી દહીં પૂરી છે એ ટ્રાય કરી, એટલે ઓરિજિનલ ટેસ્ટની ખબર પડે કે કેવો છે. સાત પૂરી આવી હતી અને જનરલી જોવો ને તમે તો આટલો બધો મસાલો નાખો એમ કે જરૂર નથી, બહુ વધારે નાખેલો છે. કેમ કે દહી પૂરી જો એમ સિમ્પલ ને સાદી હોય ખાવાની વધારે મજા આવે. તો આપણે પાંચ જગ્યાની છે ને આજે દહી પૂરી ટ્રાય કરી નાખી છે. તો હું તમને કહું ને કઈ જગ્યાએ જવું જોઈએ, તો સૌથી પહેલાં છે ને સરદ, આપણે સરદારનગર ખાધે ને અહીંયા, કેમ કે અહીંયા પ્રાઇસ 50 રૂપિયા હતા અને ટેસ્ટ એ મુજબ સારો હતો. સેકન્ડ કહેવાય ને તો ગામમાં આપણે ગયા હતા મિલાપમાં, ત્યાં પણ પ્રાઇસ મુજબ ટેસ્ટ સારો હતો. પછી થર્ડ કહેવાય ને તો થર્ડ આપણે કહેવાય ને કે તો ભાઈ ફૂડ પોઈન્ટ, ત્યાં પ્રાઇસ વધારે હતી પણ એ મુજબ એની ક્વોલિટી ને દહીંની કહેવાય ને ક્વોલિટી બધી સારી હતી. પછી ચોથા નંબરે આપણે જાણવી ને તો પપ્પુભાઈ, કેમ કે અહીંયા દહીં છે ને ઓછું હતું પણ જે કહેવાય ને કે ચટણીનો ટેસ્ટ એ ચટણીની વધારે હતી. અને પાંચમા નંબરે આપણે અત્યારે છેલ્લે લાસ્ટ ટ્રાય કરી રાજમાં, ત્યાં પ્રાઇસ 90 રૂપિયા હતી પ્લસ કે એમાં એટલી બધી વસ્તુ વધારે નાખી હતી ને તો જે દહીપુરીનો ટેસ્ટ આવવો પડે ને પ્રોપર એ આવતો નહોતો. એટલે એ જગ્યા આમ પ્રાઇસે વધારે હતી અને ટેસ્ટ પણ એવો સારો નહોતો, એટલે એ જગ્યા તમે અવોઈડ કરી શકો છો. તો આ વિડીયો આપને કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટમાં જણાવજો, અને બીજી તમે કેવી ટૂર કરવા માગો છો એ પણ કોમેન્ટમાં જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તો મળશું આવા જ વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ જય ભારત.